વિકાસ સર્વસ્પર્શી થાય અમારા આદિવાસી ભાઈઓ બહેનોનો પણ એમાં હિસ્સો હોય સર્વસ્પર્શી વિકાસ હોય દરેક આદિવાસીને લાભ મળે પોષણની વાત હોય મને યાદ છે આપણે આખા આદિવાસી પટ્ટામાં દીકરીઓ તેર ચૌદ પંદર વર્ષની દીકરી થાય ને ત્યારે એના શરીરનો સંપૂર્ણ વિકાસ થવો જોઈએ નહીં તો એ દીકરી માં ભણે તો એના પેટેથી દિવ્યાંગ બાળક પેદા થાય શરીરમાં ખોડ ખાપણવાળું પેદા થાય બિચારી જિંદગીની આખીની સેવામાં જાય અને એટલા માટે આ તેર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષ સોળ વર્ષની દીકરીઓ એમને અતિરિક્ત અનાજ આપવાનું એમને અલગ પ્રકારની આયનની ગોળીઓ આપવાની જેથી કરીને અમારી દીકરીઓમાં એમના પોષણની ચિંતા અમારા પ્રસુતા માતાઓ એના ગર્ભમાં પણ બાળકનો સંપૂર્ણ વિકાસ થાય માટે એને પૌષ્ટિક આહાર મળે ગર્ભાવસ્થામાં એને ખાવાની ખોટ ના પડે દાળ હોય તેલ હોય ઘી હોય ગોળ હોય આ એને જોઈએ આના માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના બનાવી અને હજારો રૂપિયા સીધા બહેનોના ખાતામાં નાખ્યા એમાંથી એ લઈ આવે અને એમાંથી આપણે આગળ જવાની દિશામાં ભાઈઓ બહેનો વીસ વર્ષ પહેલાં આપણા ગુજરાતમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી આખો જે આપણો આદિવાસી પટ્ટો હતો ને એમાં શિક્ષણની બાબતમાં જબરજસ્ત ઉદાસીનતા વિજ્ઞાન પ્રવાહની તો નિશાળો જ નહીં હવે વિજ્ઞાન પ્રવાહની નિશાળો ના હોય તો ડૉક્ટર કે એન્જિનિયર ક્યાંથી બને ભાઈ આપણે સેંકડો સ્કૂલો બનાવી લગભગ દસ હજાર કરતાં વધારે નિશાળો બનાવી સેંકડો પ્રોફેશનલ કોલેજો બનાવી આ આદિવાસી પટ્ટામાં બે તો યુનિવર્સિટીઓ બનાવી દીધી ભાઈઓ એટલું નહીં આના પહેલા યુવાઓ માટે જ્યારે બહાર જવું પડતું હતું હવે ઘરે રહીને મા બાપ જોડે રહીને ભણી શકે એની વ્યવસ્થા કરી આઠ વર્ષ પહેલા દેશમાં સો એકલબ્ય મોડલ સ્કૂલ હતી આજે પાંચસો થી વધારે એકલવે મોડલ સ્કૂલ બનાવી છે આદિવાસી વિદ્યાર્થી દીકરા દીકરીઓને છાત્રવૃત્તિમાં પણ આપણે વૃદ્ધિ કરી છે સ્કોલરશીપમાં વૃદ્ધિ કરી છે આજ આદિવાસી ક્ષેત્રોમાં દીકરા દીકરીઓ ખેલ કુદમાં આગળ આવી રહી છે રમત ગમતમાં આગળ આવે દુનિયાની અંદર રમવા જઈ રહી છે દુનિયામાં અને ભાઈઓ બહેનો ગર્વ ની વાત છે આઝાદીના આટલા વર્ષ પછી દેશમાં પહેલી વાર આદિવાસી રાષ્ટ્રપતિ આ દેશના રાષ્ટ્રપતિ તરીકે એક આદિવાસી બેન બેઠી છે આ જનજાતીય સમાજ ગૌરવ છે સામાન્ય પરિવારોનું ગૌરવ છે અને આ કોંગ્રેસના લોકોએ એનો વિરોધ કર્યો હતો એની સામે નહીં તો બિનહરીફ ચૂંટાઈ શક્યા હોત એક આદિવાસી બેન રાષ્ટ્રપતિ બનતી હોય કેટલું ગૌરવ થાય એ પણ એમણે થવા ના દીધું